ઉત્તર અને મધ્ય ભારતના મોટાભાગના રાજ્યોમાં તીવ્ર હીટવેવથી લોકો ત્રસ્ત છે ઘણા શહેરોમાં તાપમાનનો પારો પિસ્તાળીસ ડિગ્રી સેલ્સિયસથી ઉપર વધી ગયો છે તેવામાં ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારતમાં આગામી બે ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે જ્યાં ચોમાસું પણ કેરળમાંથી આગળ વધી રહ્યું છે ચોમાસું ઉત્તર પૂર્વ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી ત્રિપુરા મેઘાલય આસામ અને સિક્કિમના ભાગો તરફ આગળ વધી રહ્યા છે અરુણાચલ પ્રદેશમાં આજે અને આવતી વાત કરીએ ગુજરાતની તો લોકોને હવે કાળઝાળ ગરમીમાંથી રાહત મળી શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાન યથાવત રહેશે અરેબિયન સમુદ્ર પરથી ભેજ આવતા વાતાવરણમાં બફારો રહેશે આ સાથે આજે અને આવતીકાલે બનાસકાંઠા કચ્છ પાટણ સુરેન્દ્રનગર માટે ડસ્ટ સ્ટોર્મ એટલે કે આંધી વંટોળની આગાહી પણ કરવામાં આવી છે તથા અમદાવાદ સહિત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન બેતાળીસથી તેતાળીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે દેશમાં સૌથી વધુ દિલ્હીમાં બાવન પોઈન્ટ નવ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે જ્યારે ગુજરાત રાજ્યમાં અમદાવાદમાં બેતાળીસ પોઈન્ટ છ ડિગ્રી તો ગાંધીનગરમાં બેતાળીસ પોઈન્ટ ચાર ડિગ્રી સુરેન્દ્રનગરમાં બેતાળીસ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યાં સૌથી ઓછું મહત્તમ તાપમાન અમદાવાદમાં ઓગણત્રીસ નવ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે